जय श्री कृष्ण बाळको। धोरण बे विषय अंग्रेजी। यूनिट 10 कलर्स रंगों तेमा आपणे हवे भाग 3 जोशुं। जुओ बाळको, अहीं आपणे त्रिरंगो एटले के राष्ट्रध्वजनुं चित्र छे अने अहीं कमळनुं चित्र छे। तो आजे आपणो राष्ट्रध्वज छे एमां ऊपर केसरी, व्हाइट अने ग्रीन એટલે કે લીલો કલર હોય, એટલે કે ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રીન, કેસરી, સફેદ ને લીલો ત્રણ રંગનો હોય છે। તો આપણે અહીં કેસરી, સફેદ અને લીલો રંગ પૂરીને અહીં તેના નામ આપ્યા છે, તે આપણે જોઈ જોઈને લખવાના છે। તેવી જ રીતે આ કમળ છે, તો કમળ છે તે કમળ કયા રંગનો હોય છે? ગુલાબી એટલે કે પિંક। તો અહીં આપણે ગુલાબી રંગ પૂરતું આ તેના પાન છે, જેમાં આપણે ગ્રીન એટલે કે લીલો રંગ પૂરશું અને આ તેની ડાળખીમાં બ્રાઉન એટલે કે કથ્થઈ રંગ પૂરશું। ત્યાર પછી જુઓ શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરો। તો જુઓ, પીળો, લીલો, ભૂરો, કથ્થઈ, કાળો, નારંગી, ગુલાબી, સફેદ, લાલ એટલા રંગ આપ્યા છે। તો અહીં જુઓ, આપણે પહેલાં આ એક નંબરમાં જોઈએ તો વાય પરથી યલો રંગ થાય છે, તો વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ યલો। ત્યાર પછી બે નંબરમાં લીલો એટલે કે ગ્રીન, તો જી આર ડબલ ઈ એન ગ્રીન એટલે કે લીલો। ત્યાર પછી છે ભૂરો એટલે કે બ્લુ, તો બી એલ યુ ઈ બ્લુ, બ્લુ એટલે ભૂરો। ત્યાર પછી છે કથ્થઈ રંગ, ચાર નંબરમાં કથ્થઈ એટલે કે ચાર નંબર આવ્યો, તેને બ્રાઉન રંગ, તો બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન એટલે કથ્થઈ રંગ। પાંચ નંબરમાં છે કાળો રંગ, તો પાંચ નંબરમાં કાળો રંગ છે। જુઓ બાળકો, અહીં આપણી ભૂલ થઈ ગઈ, ચાર નંબર આમ છે એટલે બ્રાઉનનો જે સ્પેલિંગ થશે એ ચાર નંબર આમ થશે, બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન, અને પાંચ નંબર આમ ઊભો આવશે કાળો રંગ, બી એલ એ સી કે બ્લેક, બ્લેક એટલે કાળો। ત્યાર પછી છ નંબરમાં છે નારંગી રંગ એટલે કે ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ ઓરેન્જ। ત્યાર પછી સાત નંબરમાં છે ગુલાબી રંગ એટલે કે પિંક, તો પી આઈ એન કે પિંક, પિંક એટલે ગુલાબી। આઠ નંબરમાં છે સફેદ, તો ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઇટ, વ્હાઇટ એટલે કે સફેદ। નવ નંબરમાં છે લાલ રંગ એટલે કે રેડ, તો આર ઈ ડી રેડ, રેડ એટલે લાલ। આવી રીતે તમારે નોટબુકમાં કોષ્ટક દોરી કોયડો પૂરો કરવાનો છે।